આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરતમાં ખટોદરાથી અલથાણથી સુધીની નવી લાઇનની સફાઈ કરતા સોશિયો સર્કલ પર લાખો લીટર પાણી રસ્તા પર વહ્યું સોશિયો સર્કલ પર પાઇપની સફાઈ દરમિયાન પાણી રસ્તા પર ફરી વળ્યું હતું રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાતા રસ્તા પર ટ્રાફિક સર્જાયો સુરતના ઉધના મગદલના રોડ પર આવેલા સોશિયો સર્કલ નજીક પાણીની લાઇનમાંથી રસ્તા પર લાખો લીટર પાણી વહ્યું હોય છે રસ્તા પર પાણી પ્રેશર સાથે બહાર આવતા સર્કલ પર પાણી ભરાય છે રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ કહ્યું કે હાલ અઠવાડિયામાં પાણી લઈ જવા માટેની કામગીરી ચાલી રહી છે ખટોદરાથી અલથાણ સુધીની 1200 મીમી વ્યાસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે જેથી પાઇપમાં રહેલી ગંદકીને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ગંદુ પાણી બંધ ન થયું ત્યાં સુધી સતત પાણીની તપાસ કરવામાં આવી હતી પાણીનો વેડફાટ થયો પાલિકા દ્વારા કામકાજના સમયે રસ્તા પર પાણીની પાઇપલાઇન સાફ કરવા માટે રસ્તા પર જ પાણીનો જે વેડફાટ થયો તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો સ્પીડ ન્યૂઝ 17 સુરત સર ડેપ્યુટી એન્જિનિયર હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ સાહેબ શું કામગીરી ચાલી રહી છે ખટોદરાથી અલથાણ સુધીની 1200 મિલીમીટર વ્યાસની લાઇન નવી નાખવામાં આવેલ છે જે અથવા જોનમાં પાણી લઈ જવાનું છે એ લાઇન નવી ચાલુ કરીએ છીએ તો એનું ફ્લશિંગ ગંદકી અંદર જે હોય તે સાફ કરવા માટે ફ્લશિંગની કામગીરી ચાલી રહી છે